ન વિદ્યાર્થીઓ શિક્ષાર્થમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમે સૌ શિક્ષક બનવાની તાલીમ મેળવી રહ્યા છો અને આપણે જ્યારે શિક્ષક બનીશું અત્યારે તો આપણે ભવિષ્યના શિક્ષકો છીએ પરંતુ શિક્ષક બનીશું ત્યારે આપણે અનેક વિષયોને વિદ્યાર્થીઓને શીખવવાના થશે તો આ વિષયો જે આપણે શીખવવાના છે એટલે કે પાઠ્યપુસ્તકમાં રહેલું વિષય વસ્તુ છે તેનું વિદ્યાર્થીઓના મન સુધી પહોંચાડવાનું કામ શિક્ષકનું છે તો પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ જે કોઈ વિષય વસ્તુ છે તેને વિદ્યાર્થીઓના મન સુધી પહોંચાડવા માટે અનેક રીતો છે અને આપણે જે રીતનો ઉપયોગ કરીએ તે રીતને શિક્ષણ પદ્ધતિ તરીકે આપણે ઓળખાવી શકીએ જુદા જુદા વિષય પ્રમાણે જુદા જુદા વિષયાંક પ્રમાણે શિક્ષકો છે એ જુદી જુદી પદ્ધતિનો જુદી જુદી રીતનો ઉપયોગ કરે છે તો આજે આપણે સૌ મળીને સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસમાં ખૂબ ઉપયોગી બને એવી એક શિક્ષણ પદ્ધતિનો વિશે ચર્ચા કરવાના છીએ અને તે પદ્ધતિનું નામ છે આધાર પદ્ધતિ આમ તો શિક્ષણ પદ્ધતિ એટલે પાઠ્યપુસ્તકમાં વિષય વસ્તુને વિદ્યાર્થીના મન સુધી પહોંચાડવાનું માધ્યમ પણ આ માધ્યમ દર દરેક વખતે એકનું એક હોતું નથી જેમ જેમ વિષય બદલાય જેમ જેમ વિષયાંગ બદલાય તેમ તેમ વિદ્યાર્થીના મન સુધી આપણે જે વિષય વસ્તુ પહોંચાડવાનું છે તેના તેની તેને રીત તેની તરે તે પદ્ધતિ પણ બદલાય છે તો આવી એક પદ્ધતિ જેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ તેનું નામ છે આધાર પદ્ધતિ ઇતિહાસ શિક્ષણમાં આ પદ્ધતિ એક ક્રાંતિકારી પદ્ધતિ છે કારણ કે મોટેભાગે ઇતિહાસ વિશે જ્યારે શીખવવાનો આવે ત્યારે મુશ્કેલી એ હોય છે કે શિક્ષક વિદ્યાર્થીઓને ભૂતકાળમાં લઈ શકતો નથી ભૂતકાળમાં જે ઘટના બની છે ભૂતકાળમાં જે પ્રસંગ બન્યો છે ભૂતકાળમાં જે બનાવો બન્યા છે તે બનાવોને શિક્ષક છે એ વર્તમાન સમયમાં પુનરાવર્તિત કરી શકતો નથી તો આ પદ્ધતિ વડે શિક્ષક વધુ સારી રીતે ઇતિહાસ શીખવી શકે તેવી આ એક પદ્ધતિ છે વિદ્યાર્થીઓને ભૂતકાળમાં ન લઈ શકે પણ ભૂતકાળમાં કેવું હશે ભૂતકાળની એ ઘટના કે પ્રસંગ વખતે કેવું વાતાવરણ હશે તેનું પરોક્ષ રીતે અનુભવ આપી શકે એવી આ એક પદ્ધતિ છે પણ તેમ છતાં આધાર પદ્ધતિ એ માત્ર ઇતિહાસ શિક્ષણ માટેની જ પદ્ધતિ છે એવું નહીં જો શિક્ષક પ્રતિભાવાન હોય તો તો શિક્ષકને આ પદ્ધતિનો પર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું હોય તો તે ઇતિહાસ પણ શીખવી શકે છે ભૂગોળ પણ શીખવી શકે છે અર્થશાસ્ત્ર પણ શીખવી શકે છે વાણિજ્ય રાજ્યશાસ્ત્ર પણ શીખવી શકે છે આ બધા જ વિષયોમાં આ પદ્ધતિ છે એ ખૂબ ઉપયોગી બની શકે છે તો સૌથી પહેલાં તો આપણે આધાર પદ્ધતિનો અર્થ અથવા તો આધાર પદ્ધતિનો શાબ્દિક અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ આધાર પદ્ધતિ અહીં બે શબ્દ છે એક છે આધાર અને બીજો છે પદ્ધતિ હવે અહીં આધાર એટલે શું અંગ્રેજીમાં જેને સોર્સ કહે છે આ પદ્ધતિને અંગ્રેજી નામ છે સોર્સ મેથડ આધાર એટલે જે વિષય વસ્તુ આપણે વિદ્યાર્થીઓને શીખવવા માટે જઈ રહ્યા છીએ જે વિષય વસ્તુનું સ્પષ્ટીકરણ આપણે કરવા જઈ રહ્યા છીએ તે વિષય વસ્તુનો આધાર આવો કોઈક આધાર લઈને આપણે જો વિદ્યાર્થીઓને શીખવીએ તો તેને આપણે આધાર પદ્ધતિ વડે શીખવી રહ્યા છીએ તેમ કહી શકાય ટૂંકમાં એમ કહી શકીએ આપણે કે વિષય વસ્તુને ચોક્કસ આધાર ચોક્કસ સ્ત્રોતની મદદથી જો આપણે વિદ્યાર્થીઓને શીખવીએ તો તેને આપણે આધાર પદ્ધતિ વડે શીખવી રહ્યા છીએ તેમ કહી શકાય અથવા તો શીખવવાની આપણી આ જે રીત છે શીખવવાની આપણી જે આ પદ્ધતિ છે તેને આધાર પદ્ધતિ તરીકે ઓળખાવી શકાય આધાર પદ્ધતિ એટલે શું તેની ઘણી બધી વ્યાખ્યાઓ છે આપણે તેના આધારે આધાર પદ્ધતિને સમજવાનો પ્રયત્ન કરીએ પ્રમાણિત અને મૂળ સામગ્રીનો આધાર લઈને વિષય વસ્તુને શીખવવાની પદ્ધતિ એટલે આધાર પદ્ધતિ એટલે કે જ્યારે આપણે શીખવવા જઈએ ત્યારે માત્ર આપણે આપણા વિચારો ન રજૂ કરીએ માત્ર આપણે આપણું દ્રષ્ટિબિંદુ ન રજૂ કરીએ પણ શિક્ષક જે કંઈ પણ વિદ્યાર્થીઓ સામે રજૂ કરે તે કોઈ એક પ્રમાણિત અને મૂળ સામગ્રીમાંથી લીધેલું હોય એટલે કે માની લો કે હું કોઈ ગાંધીજી વિશેની બાબત શીખવતો હોઉં તો તે વખતે હું ગાંધીજીની આત્મકથાના અંશો રજૂ કરું અથવા તો ગાંધીજીએ લખેલા પત્રો રજૂ કરું તો એ એનો આધાર છે તો આવી રીતે આધાર સાથે પ્રમાણિત અને મૂળ સામગ્રી સાથે જો હું શીખવું છું તો તે શિક્ષણ પદ્ધતિને આધાર પદ્ધતિ કહી શકાય છે બીજી એક વ્યાખ્યા જોઈએ કે શિક્ષણ કાર્ય કરવા માટે પ્રમાણિત અને મૂળ સંદર્ભો તથા સામગ્રીનો ઉપયોગ એટલે આધાર પદ્ધતિ એટલે કે જ્યારે આપણે વિદ્યાર્થીઓને શીખવી રહ્યા છીએ ઇતિહાસ શીખવી રહ્યા છીએ રાજ્યશાસ્ત્ર શીખવી રહ્યા ભૂગોળ શીખવી રહ્યા છીએ એ શીખવતી વખતે માત્ર શાબ્દિક શિક્ષણ આપવાને બદલે એ વિષય વસ્તુ છે તેની સાથે જોડાયેલા આધારો એ આધાર તરીકે કંઈ પણ હોઈ શકે સિક્કાઓ હોઈ શકે ચિત્રો હોઈ શકે નમૂનાઓ હોઈ શકે હથિયારો હોઈ શકે છે તસવીરો હોઈ શકે છે પણ એ પ્રમાણિત મૂળ સ્ત્રોતમાંથી લીધેલી હોવી જોઈએ અને એની મદદથી જો આપણે આપણા વિદ્યાર્થીઓને શીખવીએ તો આપણે એમ કહી શકીએ કે શીખવવાની આ પદ્ધતિ છે એ આધાર પદ્ધતિ છે અહીં આપણે જે સામગ્રી છે એનો આધાર લીધો છે અને તેથી તેને આધાર પદ્ધતિ આપણે કહી શકીએ આધાર પદ્ધતિની વધુ એક વ્યાખ્યાને આપણે સમજવાનું કે વિષય વસ્તુની સમજ કે સ્પષ્ટીકરણ આપવા માટે મૂળ સામગ્રી કે આધારોનો ઉપયોગ કરતી શિક્ષણ પદ્ધતિ એટલે આધાર પદ્ધતિ આપણે જ્યારે સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ શીખવતા હોઈએ ભૂગોળ શીખવતા હોઈએ કે રાજ્યશાસ્ત્ર શીખવતા હોઈએ ત્યારે માત્ર વ્યાખ્યાન આપવાને બદલે અથવા માત્ર શિક્ષક પોતાના દ્રષ્ટિબિંદુઓ રજૂ કરે તેના બદલે એ વિષય વસ્તુ સાથે સુસંગત એવા આધારો એ પછી શિલ્પ હોઈ શકે ચિત્ર હોઈ શકે કોઈ શિલાલેખ હોઈ શકે કોઈ અવશેષ હોઈ શકે કોઈ અશ્મિ પણ હોઈ શકે વિષય વસ્તુ સાથે સુસંગત હોય તેવું આ બધાનો આ બધા આધારોનો ઉપયોગ કરીને જો શિક્ષક છે એ શીખવે તો તેને આપણે આધાર પદ્ધતિનો ઉપયોગ થયો છે એમ કહી શકીએ અથવા તો શીખવવાની આ રીત આ પદ્ધતિને આધાર પદ્ધતિ કહી શકીએ આપણે વિષય વસ્તુનો મુદ્દો ઘટનાનું વર્ણન કે સિદ્ધાંતની સ્થાપના કરવા માટે જરૂરી માહિતીના મૂળ સ્ત્રોતનો આધાર લઈને શીખવવાની પદ્ધતિ એટલે આધાર પદ્ધતિ એટલે એમ કહેવા માંગીએ છીએ કે આપણે શિક્ષક તરીકે જે શીખવવાનું છે શિક્ષક તરીકે જે ઘટના પ્રસંગ કે બનાવ શીખવવાનો છે તે ઘટના તે વિષય વસ્તુ તે બનાવ સાથે સુસંગત મૂળ સ્ત્રોતોનો આધાર તરીકે આપણે ઉપયોગ કરવાનો અને એ આધારનો ઉપયોગ કરીને આપણે જો કોઈ વિષય વસ્તુ મુદ્દો કે ઘટના પ્રસંગ શીખવીએ ત્યારે તેને આપણે આધાર પદ્ધતિનો ઉપયોગ થયો છે એમ કહી શકીએ અથવા તો શીખવવાની આ જે રીત છે તેને આધાર પદ્ધતિ કહી શકાય તો આધાર પદ્ધતિ એટલે શું તો કે વિષય વસ્તુનો મુદ્દો ઘટના વર્ણ કે સિદ્ધાંતની સ્થાપના કરવા માટે માહિતીનો જે મૂળ સ્ત્રોત છે એટલે કે જેની સાથે આપણે જે શીખવવાના છે તે વિષય વસ્તુ જોડાયેલું સ્ત્રોતનો ઉપયોગ કરવો એ સ્ત્રોત તરીકે સિક્કાઓ હોઈ શકે છે બરાબર કોઈ અભિલેખો હોઈ શકે છે તામ્રપત્રો હોઈ શકે છે દિવાલ પરનું લખાણ પણ હોઈ શકે છે આ બધાનો ઉપયોગ કરીને માની લો કે આપણે કોઈ સમ્રાટ અશોક વ સંબંધિત કોઈ વિષય વસ્તુ શીખવતા હોઈએ અને પછી આપણે સમ્રાટ અશોકનો શિલાલેખ રજૂ કરીએ અને પછી એ વિષય વસ્તુ શીખવીએ તો એ એ એ આપણે વિષય વસ્તુને સંબંધિત મૂળ સ્ત્રોતનો ઉપયોગ કર્યો કે એ અશોકના શિલાલેખ પર શું લખેલું હતું કઈ ભાષામાં લખેલું હતું એનો અર્થ શું હતો તેની મનોસ્થિતિ કેવી હતી આ બધાની માહિતી વિદ્યાર્થીઓને મળે છે તો આ રીતે જ્યારે આપણે કોઈ સામાજિક વિજ્ઞાનનું વિષય વસ્તુ શીખવીએ ઐતિહાસિક વિષય વસ્તુ શીખવીએ ત્યારે તેમાં આધાર પદ્ધતિનો ઉપયોગ થયો છે તેમ કહી શકાય આ પદ્ધતિને આધાર પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ એટલે કે શીખવવા માટે આપણે ચોક્કસ વસ્તુ વ્યક્તિનો આધાર લઈએ છીએ આ પદ્ધતિને કેટલાક લોકો સ્ત્રોત પદ્ધતિ તરીકે પણ ઓળખે છે અંગ્રેજીમાં એને સોર્સ મેથડ કહે છે તો વળી પાછો આપણને પ્રશ્ન એ થાય કે તો પછી અહીંયા આધાર તરીકે શું હશે એટલું તો સ્પષ્ટ છે કે શિક્ષક માત્ર વ્યાખ્યાન કરીને શીખવતો નથી કથન કરીને શીખવતો નથી ચર્ચા કરીને શીખવતો નથી પરંતુ વ્યાખ્યાન કથન કે ચર્ચા કરવા માટે એ કેટલીક બાબતોનો આધાર લે છે અને એ આધાર એટલે કે વિષય વસ્તુ સાથે જોડાયેલો આધાર મૂળ સ્ત્રોત તો તેમાં શું હોઈ શકે એની યાદી તમે જોઈ રહ્યા છો કે તેમાં અશ્મિઓ હોઈ શકે શિલાલેખ હોઈ શકે છે કોઈ તામ્રપત્ર પરનું લખાણ હોઈ શકે છે પરના ચિત્રો હોઈ હોઈ શકે શકે છે છે કોઈ તસવીર જુદા જુદા સમયના અથવા તો જુદા જુદી શાસનકાળના સિક્કાઓ હોઈ શકે છે આ બધા આ બધી આ બધી બાબતો છે એનો ઉપયોગ શિક્ષક છે એ આધાર તરીકે કરી શકે અને એની સાથે જોડાયેલું વિષય વસ્તુ છે તેને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકે વિષય વસ્તુનો વધુ યોગ્ય સંદર્ભ આપીને વિષય વસ્તુને ખોલી શકે વિષય વસ્તુને વિદ્યાર્થીઓના મન સુધી પહોંચાડી શકે આધાર તરીકે કોઈ શિલ્પ પણ હોઈ શકે કોઈ સ્થાપત્ય હોઈ શકે માટી કામના નમૂનાઓ પણ હોઈ શકે છે કોઈ રાજા કે સમ્રાટે બહાર પાડેલો ફરમાન પણ હોઈ શકે છે બે દેશો કે રાજ્યો વચ્ચે થયેલી સંધિ પણ હોઈ શકે છે એ સંધિના કરાર સંધિનું લખાણ પણ હોઈ શકે છે કોઈ મહાન વ્યક્તિની જેની સાથે જોડાયેલો વિષય વસ્તુ પાઠ્યપુસ્તકમાં હોય તો એની આત્મકથા પણ હોઈ શકે છે આપણે ઇતિહાસ ભણાવતી વખતે બાબરનામા અકબરનામા ગાંધીજીની સત્યના પ્રયોગોની આત્મકથાનો ઉપયોગ કરતા કેટલાક શિક્ષકોને જોયા છે તો તેનો અર્થ એ થાય કે તે કોઈ ચોક્કસ વિષય વસ્તુ માટેનો આધાર લઈને શીખવી રહ્યા છે શિક્ષક જે કંઈ પણ રજૂ કરી રહ્યા છે એ એના પોતાના મૌલિક વિચારો નથી પણ એ આધાર સાથે શીખવી રહ્યા છે આ આધાર તરીકે કોઈ વ્યક્તિની રોજની છે એટલે કે ડાયરી પણ હોઈ શકે જેમ કે આપણે મહાદેવભાઈ દેસાઈની ડાયરીના આધારે તે સમય એ ગાંધીજી વખતનો સમય કેવો હતો અંગ્રેજોનું શાસન વ્યવસ્થા કેવી હતી તેનો આપણને ખ્યાલ આવી શકે ક્રાંતિકારીઓની સ્થિતિ કેવી હતી તેનો પણ ખ્યાલ આવી શકે છે ગાંધીજીના પત્રોને જોઈને તે વખતની રાજકીય સ્થિતિ કેવી હતી તેનો ખ્યાલ આવી શકે છે તો આમ આધાર કે સ્ત્રોતો તરીકે રોજનીશી હોઈ શકે છે પત્રો હોઈ શકે છે કોઈ હથિયારો હોઈ શકે છે અવશેષો હોઈ શકે છે કોઈ દિવાલ પરનું લખાણ પણ હોઈ શકે છે જે તે ચોક્કસ ઐતિહાસિક સંદર્ભ ઐતિહાસિક ઘટના પ્રસંગ કે બનાવ છે એને સમજવા માટે ખૂબ ઉપયોગી હોય હાડકા અસ્થિઓ પણ હોઈ શકે છે જેના મદદથી આપણે એ ઘટના એ પ્રસંગ કે બનાવ અથવા તો એ વિગતને આપણે સમજી શકીએ આપણે જે આધારો જોયા આધાર પદ્ધતિ નામ જ એટલા માટે પડ્યું છે કે અહીં આધારની મદદથી મૂળ આધાર વિષય વસ્તુ સાથે જોડાયેલો મૂળ આધાર કે સ્ત્રોત સાથે શિક્ષક છે એ વિદ્યાર્થીઓને શીખવે છે વિષય વસ્તુ જે શીખવવાનું છે તેના માટે શિક્ષક છે એ આવા મૂળ આધારોનો ઉપયોગ કરે છે આ આધારોને જુદા જુદા દ્રષ્ટિકોણથી વર્ગીકૃત કરવામાં આવ્યા છે તો આ વર્ગીકરણને પણ આપણે સમજી લઈએ આધારોનું વર્ગીકરણ કરવાની આ પણ એક રીત છે કે આધારોને આપણે ચાર વર્ગમાં વેચી શકીએ આધારો જીવંત હોઈ શકે ભૌતિક હોઈ શકે મૌખિક હોઈ શકે કે મુદ્રિત હોઈ શકે એટલે કે શિક્ષક કે વર્ગખંડમાં વિષય વસ્તુ શીખવતી વખતે જે આધારનો ઉપયોગ લેવાનો છે તે આમાંનો કોઈ એક હોઈ શકે જીવંત આધારો કયા એટલે કે ઘટના સાથે પ્રસંગ સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ હોય એને આપણે વર્ગખંડમાં બોલાવીને તેની મદદથી આપણે જો વાત સાંભળીએ માની લો કે આપણે સ્વતંત્ર સંગ્રામ અથવા તો આઝાદી પહેલાંની કોઈ ઘટના કે બનાવો અથવા તો એ વાતાવરણ વિશે ઇતિહાસમાં શીખવતા હોય એને એવા કોઈ સ્વતંત્ર સેનાનીને બોલાવીને આપણે વર્ગમાં સાંભળીએ તો એ વ્યક્તિ પણ અહીં આધાર બની શકે છે આ આપણે જે વિષય વસ્તુ ઘટના પ્રસંગ કે બનાવ શીખવવા જઈ રહ્યા છે તેના પર કોઈની એક્સપર્ટાઇઝ હોય તેમાં કોઈ વિદ્વાન હોય એ વિદ્વાન વ્યક્તિ આવીને એ વિષય વસ્તુ એ મુદ્દા પર વાત કરે તો એ પણ જીવંત આધાર છે તે પણ એક શીખવવા માટેનો સ્ત્રોત છે તો આમ જીવંત આધારમાં વ્યક્તિ કે કોઈ એક્સપર્ટ હોઈ શકે કેટલાક આધારો છે એ ભૌતિક હોઈ શકે જેમ કે જુદા જુદા હથિયારો પાષાણ યુગમાં કેવા હથિયારો હતા અસ્થિઓ સ્થાપત્ય શિલ્પો આ બધા એ ભૌતિક આધારો છે કેટલીક વાર શિક્ષક છે એ લોકકથાનો આધાર લઈને લોક વાર્તાઓનો આધાર લઈને લોકગીતોનો આધાર લઈને પણ વિદ્યાર્થીઓને ઇતિહાસ સામાજિક વિજ્ઞાન કે ભૂગોળ શીખવતા હોય છે તો આ બધા છે એ મૌખિક આધારો છે અને કેટલાક આધારો છે મુદ્રિત એટલે કે પ્રિન્ટેડ હોય છે છાપેલા હોય છે જેમાં ડાયરી છે લેટર છે ઓટોબાયોગ્રાફી છે કોઈ રિપોર્ટ છે તો આ બધા છે એ શીખવવા માટે ઐતિહાસિક વિષય વસ્તુ શીખવવા માટે ખૂબ ઉપયોગી છે તેનો ઉપયોગ કરીને શિક્ષક છે એ વર્ગમાં વધુ સારી રીતે વિદ્યાર્થીઓને શીખવી શકે છે તો આમ આધારને વર્ગીકૃત કરવાની આ એક રીત છે આધારને આપણે બીજા પણ કેટલીક રીતે વર્ગીકૃત કરી શકીએ આપણે શિક્ષક તરીકે જે આધારોનો ઉપયોગ કરીએ તે આધારો બે પ્રકારના હોઈ શકે એટલે કે તે આધાર કે તે સ્ત્રોત છે પ્રાથમિક પણ હોઈ શકે એટલે કે પ્રાઇમરી સોર્સ હોઈ શકે અથવા તો તે સ્ત્રોત આધાર ગૌણ સેકન્ડરી સોર્સ પણ હોઈ શકે એટલે કે વિષય વસ્તુ સાથે જે બાબત જોડાયેલી છે તે તે જ શિલ્પ તે જ સ્થાપત્ય તે જ ચિત્ર જો આપણે વર્ગમાં રજૂ કરીએ બરાબર તો તે 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 પ્રાથમિક સ્ત્રોત છે બરાબર તે જ વ્યક્તિની આપણે આત્મકથા રજૂ કરીએ તો તે પ્રાથમિક સોર્સ તેની જ તેના દ્વારા લખાયેલા પત્રો તેના દ્વારા લખાયેલી ડાયરી આપણે રજૂ કરીએ રોજનીશી આપણે રજૂ કરીએ તો એ પ્રાથમિક સ્ત્રોત કહી શકાય પરંતુ શિક્ષક માટે પ્રાથમિક સ્ત્રોતો મેળવવા ખૂબ અઘરા છે એટલે કે મૂળ સ્ત્રોતો ઓરિજિનલ સોર્સ એ શિલ્પ એ સ્થાપત્યો એ હથિયારો એ અશ્મિઓ મેળવવા શિક્ષક માટે ખૂબ અઘરા છે પણ શિક્ષક ઘણીવાર આવા ગૌણ સ્ત્રોતોનો ઉપયોગ પણ કરી શકે એટલે કે જે શિલ્પ સ્થાપત્યની એણે વાત કરવાની છે એ શિલ્પ કે સ્થાપત્યનો મૂળ સ્ત્રોતને બદલે તેની નકલ તેનો ફોટોગ્રાફ તેની તસવીર તેની ઝેરોસ્કોપી હોઈ શકે છે બરાબર આત્મકથા તો કોઈ બીજી ભાષામાં લખાયેલી હોય તો એનો અનુવાદ હોઈ શકે અથવા તો એ આત્મકથા વિશે કોઈએ કોઈ પુસ્તક લખ્યું હોય તે પુસ્તકનો ઉપયોગ કરીને શિક્ષક શીખવે બરાબર જીવન ચરિત્ર લખ્યું હોય એનો ઉપયોગ કરીને કોઈ શીખવે શિક્ષક શીખવે તો આ બધા સોર્સીસ છે આ બધા જે સ્ત્રોત છે એ બધા સેકન્ડરી સોર્સિસ છે ગૌણ આધારો છે આમ આધારને વર્ગીકૃત કરવાની આ પણ એક રીત છે કે આધારો છે એ પ્રાથમિક હોઈ શકે પ્રાઇમરી હોઈ શકે અથવા તો સેકન્ડરી પણ હોઈ શકે જો શિક્ષક મૂળ આધારનો ઉપયોગ કરે છે ઓરિજિનલ સોર્સનો ઉપયોગ કરે છે તો તે આધાર છે અથવા તો તે સોર્સ છે એ પ્રાઇમરી સોર્સ છે પણ જો શિક્ષક એ મૂળ આધાર પરથી ઊભો કરેલો આધાર અથવા તો મૂળ આધારના આધારે ઊભું કરેલું કોઈ ચિત્ર તસવીર લખાણનો ઉપયોગ કરે છે તો એ સેકન્ડરી સોર્સ ગૌણ સ્ત્રોત છે આધાર કે સ્ત્રોતનું વર્ગીકરણ આ રીતે પણ કેટલાક લોકો કરે છે કે આધારને ત્રણ પ્રકારમાં વહેંચે છે કે આધારો ત્રણ વર્ગના હોય છે કે પુરાતાત્વિક આધાર સાહિત્યિક આધાર કે મૌખિક આધાર આમ આ ત્રણ રીતે આધારોને આપણે વર્ગીકૃત કરી શકીએ એટલે કે શિક્ષક જે આધારનો વર્ગખંડમાં ઉપયોગ કરવાનો છે એ આધાર આ ત્રણ પૈકી એકમાંથી હોઈ શકે પુરાતાત્વિક આધારમાં ત્રણ પ્રકારના આધારો હોઈ શકે સ્મારક હોઈ શકે સ્મારક એટલે કે જેમાં કોઈ ઐતિહાસિક મકાન કિલ્લાઓ કે મૂર્તિઓનો સમાવેશ થઈ શકે તો આ બધા પુરાતાત્વિક આધાર છે એ કિલ્લા મકાન કે મૂર્તિઓનું ચિત્ર પણ હોઈ શકે છે શિલાલેખ અભિલેખ કે તામ્રપત્રનો અથવા તો તેના લખાણનો ઉપયોગ કરીને શિક્ષક છે કોઈ ઐતિહાસિક બાબત સમજાવે તો એ પુરાતાત્વિક આધાર છે કોઈ સિક્કાઓની મદદ વડે એ સમયે કઈ ભાષા હતી કયું ચલણ હતું સિક્કાઓનો આકાર કેવો હતો કઈ ધાતુ વપરાતી હતી એવું જો શિક્ષક શીખવવાનો પ્રયત્ન કરતો હોય તો પણ એ પુરાતાત્વિક આધાર છે આમ પુરાતાત્વિક આધારમાં ત્રણ પ્રકારના આધારોનો સમાવેશ થાય છે સ્મારક અભિલેખ અને સિક્કાઓ કેટલાક આધારો છે એ સાહિત્યિક પણ હોઈ શકે જેમાં આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે પત્ર રોજનીશી ફરમાન કોઈ આદેશ કરાર આત્મકથા જીવનચરિત્ર કોઈ પરદેશી દાખલા તરીકે કોઈ યુએન સંઘ છે એ ભારતની મુલાકાતે આવ્યો હોય તો એણે પોતાની રોજનીશીમાં નોંધ કરી હોય તો એ લખાણ છે તો આ બધા આધારો છે એને આપણે સાહિત્યિક પ્રકારના આધારમાં સાહિત્યિક આધારના વર્ગમાં મૂકી શકીએ અને કેટલાક આધારો છે મૌખિક હોઈ શકે બરાબર છે એટલે કે જુદા જુદા ગીતો વાર્તાઓ કથાઓ જે ક્યાંય લખાઈ નથી પણ કોઈના મોઢે કહેવાય છે બીજા એ સાંભળી છે આમ કથોપકથનથી આપણે સુધી એ પહોંચી છે તો આવા આધારોનો પણ શિક્ષક છે એ ઉપયોગ કરતો હોય છે પરંતુ એ આધારને આપણે મૌખિક વર્ગમાં મૂકી શકીએ છીએ તો આમ આપણે આધાર પદ્ધતિમાં આધારોનો ઉપયોગ કરવામાં આવે છે એ તો સમજીએ છીએ પરંતુ આ આધારોને જુદા જુદા વર્ગમાં વર્ગીકૃત કરાયેલા છે તેની સમજ આપણે મેળવી આપણે જે પદ્ધતિ વડે શીખવાની વાત કરી રહ્યા છીએ એ પદ્ધતિનો લાભ શું છે શા માટે આપણે આધાર પદ્ધતિ વડે શીખવવું જોઈએ અથવા તો આધાર પદ્ધતિ વડે શીખવીશું તો શિક્ષક તરીકે આપણને શું લાભ થઈ શકે શા માટે આપણે આવા ઐતિહાસિક ચિત્રો ઐતિહાસિક અવશેષો અશ્મિઓ અસ્થિઓ સ્થાપત્યના નમૂનાઓ વિધિ લઈને પછી શીખવવું જોઈએ એક શિક્ષક તરીકે એક ભાવિ શિક્ષક તરીકે આપણને આ ચોક્કસ પ્રશ્ન થાય કે આ પદ્ધતિના લાભ શું એના બદલે હું ચર્ચા કરી દઉં કથન કરી દઉં વ્યાખ્યાન આપી દઉં તો એનાથી શું તફાવત પડે પણ જ્યારે આપણે આધાર વડે શીખવીએ છીએ આધાર પદ્ધતિનો ઉપયોગ કરીને શીખવીએ છીએ ત્યારે તેનાથી ઘણા બધા ફાયદાઓ થાય છે આ ફાયદાઓને આ લાભને મહત્વને ક્રમશઃ સમજવાનો પ્રયત્ન સૌથી પહેલું તો વિદ્યાર્થીને પ્રત્યક્ષ અનુભવ મળે છે એટલે કે જ્યારે આપણે આધાર વડે શીખવીએ છીએ કોઈ ચિત્ર શિલ્પ સ્થાપત્યનો નમૂનો એની સામે રજૂ કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીને કલ્પના કરવી પડતી નથી કે એ મોગલ શાસનના સમયમાં સ્થાપત્યો કેવા હતા એ એ સ્થાપત્યોને બાંધકામ કેવું હતું અહીં જ્યારે આપણે એની સામે એ નમૂનો આધાર તરીકે રજૂ કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીને પ્રત્યક્ષ અનુભવ મળે છે તેથી તેને કલ્પના કે વિચાર કરવો પડતો નથી એ નમૂનો એને મળે છે તેથી તે સમજે છે કે એ સમયે સ્થાપત્ય કેવું હતું નગર વ્યવસ્થા કેવી હતી ઇતિહાસ ભણાવનાર શિક્ષક અથવા તો સામાજિક વિજ્ઞાન ભણાવનાર શિક્ષક જો આધાર વિના ભણાવે તો એ કથન ચર્ચા કે વ્યાખ્યાન આપીને ચોક્કસ શીખવી શકે પણ એ જ્યારે શીખવે છે ત્યારે વિદ્યાર્થીના મનમાં ઘણી અસ્પષ્ટતાઓ રહી જાય છે કારણ કે શિક્ષક કથનની મદદથી ઇતિહાસમાં લઈ જઈ શકતો નથી વિદ્યાર્થીઓને ભૂતકાળમાં લઈ જઈ શકતો નથી પણ જ્યારે આપણે આધાર રજૂ કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓને એ ભૂતકાળમાં લઈ જઈ શકે છે એ વખતનું ધાર્મિક જીવન કેવું હતું સામાજિક જીવન કેવું હતું આર્થિક જીવન કેવું હતું કેવા રીત રિવાજો હતા તેની પરોક્ષ રીતે આપણે પ્રતીતિ કરાવી શકીએ છીએ લોકોની રહેણી કેણી કેવી હતી તેની પણ પ્રતીતિ કરાવી શકીએ છીએ અને વિદ્યાર્થીઓ જે વિષય વસ્તુ આપણે શીખવવા માગીએ છીએ તે સરળતાથી શીખી જાય છે વધુ સારી રીતે આપણે શિક્ષક તરીકે એ વિષય વસ્તુને સ્પષ્ટ કરી શકીએ છીએ તો આધાર પદ્ધતિનો મુખ્ય કેન્દ્રીય લાભ તો એ આ જ છે કે આપણે એક ઐતિહાસિક ઘટના ઐતિહાસિક બાબત કોઈ ઐતિહાસિક પ્રસંગ જે આપણા પાઠ્યપુસ્તકમાં છે એને સમજાવવા માગીએ છીએ પણ એ વધુમાં વધુ સરળતાથી વિદ્યાર્થીઓને સમજાય વિદ્યાર્થી વધુમાં વધુ સ્પષ્ટતાથી શીખે એ મહત્ત્વનું હોય છે તો આધાર પદ્ધતિમાં આપણે જુદા જુદા આધારોનો ઉપયોગ કરીને જ્યારે આપણે શીખવીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલાઈથી ખૂબ જ સરળતાથી વધુ સ્પષ્ટતા શીખે છે આ આધાર પદ્ધતિનો એક મુખ્ય લાભ છે વિદ્યાર્થીઓ જ્યારે શીખે છે અને આપણે આધાર રજૂ કરીએ છીએ ત્યારે એ એક એક મૂર્તતા શિક્ષણમાં આવે છે વિદ્યાર્થીઓને એ દેખાય છે કે એ વખતે કેવા વાસણો આવતા એ વખતે કેવી નગર રચના હતી એ વખતે લોકોની પ્રવૃત્તિઓ શું હતી એ વખતની એ સમયની ભાષાઓ કઈ હતી શિક્ષક જો માત્ર શાબ્દિક શિક્ષણ આપીને શીખવતા હોય તો ચોક્કસ વિદ્યાર્થીઓ સમજતા તો હોય જ પણ મૂર્ત અનુભવ આપીને જ્યારે શીખવવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ વધુ શીખે છે સાંભળીને શીખે એના કરતા જુએ અને સાંભળે આ બંને રીતે જ્યારે વિદ્યાર્થીઓ શીખે છે ત્યારે વધુ સમજે છે વધુ શીખે છે અને વધુ યાદ રહે છે આ વિદ્યાર્થીને જ્યારે આપણે ઇતિહાસ શીખવતા હોઈએ અને કોઈ એક મુદ્દો શીખવતા હોય ત્યારે એના મનમાં અનેક પ્રશ્નો અનેક કુતૂહલ અનેક પ્રકારની જિજ્ઞાસાઓ હોય પણ જ્યારે આપણે તેને આધાર પૂરો પાડીએ છીએ આધાર તરીકે માટી કામના નમૂનાઓ હથિયારો ચિત્રો તસવીરો લખાણો કોટેશન્સ અવતરણો પૂરા પાડીએ છીએ એ એ લોકવાર્તાઓ કે લોકગીતોનો સંદર્ભ આપીને વિદ્યાર્થીઓને જ્યારે આપણે શીખાવીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓને વધુ રસ પડે છે એના જે પ્રશ્નો છે એની જે શંકાઓ છે એનું સમાધાન છે એની જિજ્ઞાસાને આપણે સંતોષી શકીએ છીએ તો આમ આધાર પદ્ધતિમાં જે આધારો ઉપયોગમાં લેવામાં આવે છે શિક્ષકને કથન ચર્ચા અને વ્યાખ્યાનમાં પૂરક બને છે શિક્ષક ઇતિહાસ શીખવતી વખતે કે સામાજિક વિજ્ઞાન શીખવતી વખતે જે ચર્ચા કરે છે કથન કરે છે વ્યાખ્યાન આપે છે તેમાં એ પૂર્તિ કરે છે વિષય વસ્તુને વધુ મૂર્ત સ્વરૂપે રજૂ કરે છે વિષય વસ્તુને વધુ સ્પષ્ટતાપૂર્વક વિદ્યાર્થીઓની સામે મૂકી આપે છે તો આધાર પદ્ધતિના આ કેટલાક લાભો છે વિદ્યાર્થીઓ જ્યારે આધાર પદ્ધતિ વડે શીખે છે ત્યારે એનામાં એક સંશોધનાત્મક દ્રષ્ટિકોણ વિકસે છે કારણ કે તે આધારની મદદ વડે ચોક્કસ વિષય વસ્તુને શીખે છે એટલે કે તે વખતે કેવું વાતાવરણ હશે કેવો માહોલ હશે લોકોનું જીવન કેવું હશે તે તેની એ પોતાની વ્યક્તિગત કલ્પનાથી એ વિચારતો નથી પરંતુ પહેલાં આધારોને તપાસે છે અને એ તપાસ કરીને પછી એ શીખે છે તો આમ વિદ્યાર્થીઓમાં એક સંશોધનાત્મક દૃષ્ટિકોણ વિકસાવા માટે એક અભ્યાસુ વિદ્યાર્થી બનવા બનાવવા માટે પણ આ પદ્ધતિ છે એ ખૂબ ઉપયોગી છે ઇતિહાસ કે સામાજિક વિજ્ઞાન એ એક એવો વિષય છે જો શિક્ષક માત્ર વ્યાખ્યાન આપે ચર્ચા કરે કે કથન કરે તો સંભાવના છે કે એ વિષય વસ્તુ અથવા તો એ એ વિષય વસ્તુ પ્રત્યે વિદ્યાર્થીઓનો નકારાત્મક દ્રષ્ટિકોણ વિકસે પણ શિક્ષક જે કંઈ પણ રજૂ કરે તેને આધાર સાથે જ્યારે રજૂ કરે છે ત્યારે વિદ્યાર્થીઓને રસ પડે છે એ પેલા નમૂનાઓ જુએ છે ચિત્રો જુએ છે તસવીરો જુએ છે પેલા અવતરણો છે એ સાંભળે છે વાંચે છે સ્થાપત્યના નમૂનાઓ જોવે છે શિલ્પના નમૂનાઓ જુએ છે તો એ જે શીખી રહ્યો છે એમાં એને મજા પડે છે રસ પડે છે આનંદ પડે છે તો આમ આધાર પદ્ધતિ ઇતિહાસ શીખવવા માટેની સામાજિક વિજ્ઞાન શીખવવા માટેની ભૂગોળ શીખવવા માટેની એક મહત્વની પદ્ધતિ છે અને એનો આ એક ખૂબ સારો લાભ છે આખરે તો શિક્ષણ શિક્ષકને એ જ ચિંતા હોય છે કે તે જે શીખવવા જઈ રહ્યો છે તે વધુમાં વધુ રસપ્રદ કેવી રીતે શીખવી શકે આધાર પદ્ધતિનો આ એક ફાયદો છે કે એમાં જે આપણે આધાર રજૂ કરીએ છીએ એ આધારની મદદથી જ્યારે વિદ્યાર્થીઓ શીખે છે ત્યારે તે વધુ રસપ્રદ શિક્ષણ કાર્ય બને છે વિદ્યાર્થીઓને વધુ રસ પડે છે આધારો શિક્ષક જ્યારે રજૂ કરે છે ત્યારે વર્ગમાં જે વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે સામાજિક વિજ્ઞાન ઇતિહાસ કે ભૂગોળ જેઓ શીખી રહ્યા છે એ વિદ્યાર્થીઓને આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ કારણ કે તેની સામે જે આધાર રજૂ થાય છે તે પાઠ્યપુસ્તકમાં જે વિષય વસ્તુ અપાયેલું છે તેની સાથે સુસંગત છે એ વિષય વસ્તુની વધુ સ્પષ્ટતા કરતું કરે છે એ વિષય વસ્તુને વધુ મૂર્ત સ્વરૂપે વિદ્યાર્થીઓ જોઈ શકે વિદ્યાર્થીઓ તેનો આધાર લઈને વિચારણા કરી શકે એવા આ બધા આધારો હોય છે અને તેથી વિદ્યાર્થીઓને ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે બધા વિદ્યાર્થીઓને વિષય વસ્તુ પ્રત્યે જે આપણે શીખવવા જઈ રહ્યા છે તેમાં જોડી શકાય છે તો આધાર પદ્ધતિ વડે આ એક લાભ શિક્ષકને થઈ શકે છે માની લો કે શિક્ષક આધાર વિના શીખવે તો પણ વિષય વસ્તુ તો શીખવી શકે ઇતિહાસ ભૂગોળ અને સામાજિક વિજ્ઞાન તો શીખવી શકાય કથન ચર્ચા અને વ્યાખ્યાન વડે પણ કથન ચર્ચા વ્યાખ્યાન વડે શિક્ષક શીખવે છે ત્યારે બને છે એવું કે જો શિક્ષકનું પ્રત્યાયન કૌશલ્ય નબળું હોય જો શિક્ષકનું કથન કૌશલ્ય નબળું હોય જો શિક્ષક હાવભાવ કે આરો અવરો સાથે યોગ્ય સંદર્ભ કે ઉદાહરણો આપીને કથન ન કરી શકતો હોય તો વિદ્યાર્થીઓને એ શાબ્દિક શિક્ષણ છે એ નીરસ કંટાળાજનક અને યાંત્રિક લાગે છે એક પક્ષી લાગે છે પણ શિક્ષક જ્યારે આધારો સાથે કથન કરે છે આધારો સાથે ચર્ચા કરે છે ત્યારે પહેલાં શાબ્દિક શિક્ષણમાં ઘટાડો થાય છે વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે વિદ્યાર્થીઓને રસ પડે છે અને શિક્ષણ છે એ એક મજાનો વિષય બને છે સજાનો વિષય નહીં પણ મજાનો વિષય બને શિક્ષણ અધ્યયન છે એક આનંદદાયક આનંદપ્રદ અનુભવ બની શકે છે અને જે એક શિક્ષક માટે ખૂબ મહત્ત્વની બાબત હોય છે કે એ જે ભણાવી રહ્યો છે એમાં વિદ્યાર્થીઓને આનંદ આવે વિદ્યાર્થીઓને મજા પડે તો વિદ્યાર્થીઓને આનંદ અને મજા સાથે શીખવવા માટે આ પદ્ધતિ છે એ ખૂબ મહત્ત્વની પદ્ધતિ એક ઉપયોગી પદ્ધતિ આ પદ્ધતિ છે વિદ્યાર્થીઓ ઇતિહાસ ભૂગોળ જ્યારે શીખે છે તો એને તેને આપણે માત્ર ચર્ચા કે વ્યાખ્યાન આપીને શીખવીએ તો એ ઉપર છલ્લું શીખે છે પણ જ્યારે આપણે આવા આધારો પૂરા પાડીએ છીએ એમને સિક્કાઓ બતાવીએ છીએ અશ્મિઓ બતાવીએ છીએ અસ્થિઓ બતાવે છે તો વિદ્યાર્થીઓને એમાં રસ પડે છે વિદ્યાર્થીઓની ઇતિહાસ ભૂગોળ અને સમાજ વિજ્ઞાનમાં શું સમજ વધે છે કારણ કે એ એમાં એને ખૂબ રસ પડેલો હોય છે શિક્ષક જે ઐતિહાસિક કે ભૌગોલિક ઘટના પ્રસંગે બનાવવાની વાત કરી રહ્યા છે એને એક મૂર્ત આધાર આપી શકાય છે વિદ્યાર્થીઓને દ્રશ્ય અનુભવ આપી શકાય છે આધાર વગરના શિક્ષક જ્યારે શીખવે છે આધાર વિના જ્યારે શીખવે છે ત્યારે વિદ્યાર્થીઓને માત્ર શ્રાવ્ય અનુભવો મળતા હોય એટલે કે તે સાંભળતો હોય છે પણ જ્યારે આધાર સાથે શિક્ષક શીખવે છે ત્યારે દૃશ્ય પ્લસ શ્રાવ્ય અનુભવો મળે છે અને જેમ જેમ શિક્ષણ કાર્યમાં ઇન્દ્રિય અનુભવોનું પ્રમાણ વધતું જાય તેમ તેમ શિક્ષણ છે વધુ અસરકારક બને શિક્ષણ વધુ ગુણવત્તાપૂર્ણ બને છે એવું મનોવિજ્ઞાન કહે છે તો આમ આધાર છે એ વર્ગમાં બેઠેલા વિદ્યાર્થીઓને એક દૃશ્ય અનુભવ પૂરો પાડે છે શ્રાવ્ય વધતા દ્રશ્ય અનુભવથી જ્યારે વિદ્યાર્થીઓ શીખી શીખે છે ત્યારે પહેલાં કરતાં વધુ સારી રીતે શીખે છે વધુ ગુણવત્તાપૂર્ણ તેઓ શીખે છે શિક્ષક વર્ગખંડમાં જ્યારે આધાર રજૂ કરે છે ત્યારે તેણે એ આધારોનું અવલોકન કરે છે નિરીક્ષણ કરે છે એ અવલોકન અને નિરીક્ષણના આધારે જે સમયની શિક્ષક વાત કરતા હોય એ ઐતિહાસિક કે ભૌગોલિક ઘટનાની વાત કરતા હોય તે વિશેનો એક અંદાજ તે વિષયનું એક ચિંતન વિદ્યાર્થીના મનમાં શરૂ થાય છે પણ આ શિક્ષક જ્યારે આધાર રજૂ કરે ત્યારે વિદ્યાર્થીએ જે અવલોકન કરવાનું નિરીક્ષણ કરવાનું હોય તેના આધારે તે વધુ તેનું ઓબ્ઝર્વેશન વધુ શાર્પ બને છે તે તે જ્યારે જોઈએ છે ત્યારે જોઈને પછી તેનો અર્થઘટન કરવાનો પ્રયત્ન કરે છે આ એની એક ટેવ બને છે તેથી વિદ્યાર્થીનું અવલોકન અને નિરીક્ષણ વધુ સતેજ બને છે આધાર પદ્ધતિનું જો આપણે શિક્ષણમાં ઉપયોગ કરીએ જો આપણે સામાજિક વિજ્ઞાનમાં ઉપયોગ કરીએ તો મોટાભાગે એવું બનતું હોય છે કે શિક્ષક છે એ વિષય વસ્તુને વર્ગમાં રજૂ કરી દે વિદ્યાર્થીઓ યાદ રાખી લે પરંતુ જે વિષય વસ્તુ છે એનો સંદર્ભ શું અથવા તો તે વિષય વસ્તુ વ્યક્તિ સમાજ સાથે કેવી રીતે જોડાયેલું છે વિદ્યાર્થીઓ યાદ રાખી લે છે પણ એ યાદ ગોખીને યાંત્રિક ગોખણપટ્ટી કરીને રાખે છે પરંતુ શિક્ષક જ્યારે આધાર પદ્ધતિ વડે એટલે કે જુદા જુદા આધારોનો જુદા જુદા મૂળ સ્ત્રોતોનો ઉપયોગ કરીને પ્રાથમિક કે ગૌણ સ્ત્રોતોનો ઉપયોગ કરીને પ્રાઇમરી કે સેકન્ડરી સોર્સિસનો ઉપયોગ કરીને જ્યારે શિક્ષણ કાર્ય કરે છે ત્યારે વિદ્યાર્થીઓએ યાદ રાખવાની જરૂર પડતી નથી ગોખવાની જરૂર પડતી નથી એ વિદ્યાર્થીઓનું અધ્યયન છે એ એક દૃષ્ટિએ કહીએ તો અર્થપૂર્ણ અધ્યયન વિદ્યાર્થીના મનમાં વિષય વસ્તુની પૂરી સ્પષ્ટતાઓ ઊભી થાય છે આધાર વડે જ્યારે શિક્ષક શીખવે છે ત્યારે શિક્ષક જે કંઈ પણ રજૂઆત કરે છે એ રજૂઆત વધુ પ્રમાણિક અને વધુ વાસ્તવિક હોય છે કારણ કે ચોક્કસ આધાર સાથે શિક્ષકે એ કયા પુસ્તકમાં છે કોની આત્મકથામાં છે કયા ચિત્રમાં છે કઈ જગ્યાએ આ શિલ્પો છે કયા શિલાલેખમાં આ લખ્યું છે આ બધું જ રજૂ કરવાનું હોય છે અને તેથી વિદ્યાર્થીને જે માહિતી મળે છે વિષય વસ્તુ જે વિદ્યાર્થીઓ શીખવી રહ્યો છે તે બાબતેની જે માહિતી વિદ્યાર્થીઓને મળે છે એ માહિતી વધુ વાસ્તવિક વધુ પ્રમાણિત માહિતી વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે આધાર પદ્ધતિનો આ એક બહુ મોટો ફાયદો વિદ્યાર્થી પક્ષે આપણે કહી શકીએ છીએ મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે વિદ્યાર્થીઓને મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવાય એટલે કે વિદ્યાર્થીઓને પહેલાં એ જે જોઈ શકે અનુભવી શકે તેવા અનુભવો આપવાને ત્યાર પછી ધીમે ધીમે અમૂર્ત જે ન જોઈ શકે ન અનુભવી શકે તે તરફ લઈ જઈ શકે શિક્ષક આધાર પદ્ધતિ વડે જ્યારે વર્ગમાં શીખવે છે ત્યારે મનોવિજ્ઞાનનો આ સિદ્ધાંત છે કે મૂર્ત તરફથી અમૂર્ત તરફ લઈ જવા એ એ એ એ કામે લાગે છે શિક્ષક જુદા જુદા નમૂનાઓ જુદા જુદા ચિત્રો જુદા જુદા સ્થાપત્ય તસવીરો ફોટોગ્રાફ રજૂ કરે છે વિદ્યાર્થીઓ સામે જુદા જુદા પુસ્તકમાંથી અવતરણો વાંચી સંભળાવે છે તો આમ જે એની સામે આ વસ્તુઓ નમૂનાઓ અને એના આધારે તેણે પછી વિષય વસ્તુ શીખવાનું હોય છે જે તે સમય યોગ કે શાસન વ્યવસ્થા વિશેની વિચારણા કરવાની હોય છે તો આમ આ પદ્ધતિ છે એ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો આધારિત પદ્ધતિ છે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતનો મૂર્ત તરફથી અમૂર્ત તરફ લઈ જવાનો જે મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે એનો ઉપયોગ કરીને શીખવનારી આ એક પદ્ધતિ છે વિદ્યાર્થી જ્યારે આધારોને જોઈને શીખે છે અથવા તો આધારો પરથી ભૂગોળ કે ઇતિહાસ શીખતો હોય છે ત્યારે તેણે આધાર પરના આધારે કેટલું તર્ક ચિંતન અને અનુમાન કરવું પડે છે સામાન્યકરણ કરવું પડે છે અને તેના આધારે તેણે વિષય વસ્તુ સમજવાનું હોય છે તેથી શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને આધાર પદ્ધતિ વડે શીખવે છે ત્યારે વિદ્યાર્થીઓમાં એક બાય પ્રોડક્ટ રૂપે કેટલીક માનસિક શક્તિઓ વિકસે છે તર્ક ચિંતન અનુમાન જનરલાઇઝેશન આ બધી એક કેટલીક મેન્ટલ એબિલિટીઝ છે તો વિદ્યાર્થીઓની આ મેન્ટલ એબિલિટીઝ ડેવલપ કરવા માટે આ પદ્ધતિ છે એ મહત્વની ભૂમિકા ભજવે છે આધાર પદ્ધતિ ખૂબ ઉપયોગી બની શકે છે વિદ્યાર્થીઓમાં એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય છે એ કોઈ પણ બાબતને જે રીતે કહેવાય છે તે રીતે સ્વીકારી લેતો નથી પણ પુરાવાના આધારે વાત વિચાર કે મંતવ્યને સ્વીકારતા શીખવે છે તો આ એક વૈજ્ઞાનિક સૂઝ સમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિદ્યાર્થીઓમાં વિકસે છે વિદ્યાર્થી વિષય વસ્તુ તો શીખે જ છે પણ વિષય વસ્તુ શીખવવા માટે જ્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓમાં એક ધીમે ધીમે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસતો જાય છે જે આ પદ્ધતિનો એક પ્લસ પોઈન્ટ કહી શકીએ આપણે આધાર પદ્ધતિ વડે જ્યારે આપણે શીખીએ જુદા જુદા નમૂનાઓ જુદા જુદા આધારો જુદા જુદા સ્ત્રોત મૂળ સ્ત્રોતો આપીને જ્યારે આપણે હવે વિદ્યાર્થીઓને શીખવીએ ત્યારે વિદ્યાર્થીઓને મજા પડે છે આનંદ આવે છે તેથી બધા જ વિદ્યાર્થીઓ ઇતિહાસના શિક્ષણમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષણમાં ભૂગોળના શિક્ષણમાં જોડાય છે સહભાગી બને છે એક શિક્ષક તરીકે આ એક બહુ પડકારજનક કામ હોય છે કે આપણા વર્ગના બધા જ વિદ્યાર્થીઓને આપણે સક્રિય કરવા અધ્યયનમાં સહભાગી બનાવો પણ શિક્ષક જ્યારે આધાર પદ્ધતિમાં જુદા જુદા આધારો રજૂ કરીને એટલે કે પહેલાં શિલ્પો ચિત્રો તસવીરો પુસ્તકોનો આધાર લઈને જ્યારે શીખવે છે ત્યારે વિદ્યાર્થીઓને એમાં રસ પડે છે એટલે વિદ્યાર્થીઓ સક્રિય બળે છે બધા જ વિદ્યાર્થીઓને મજા પડે છે બધા જ વિદ્યાર્થીઓ છે એ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સહભાગી બને છે તો આધાર પદ્ધતિનો આ પણ એક ફાયદો છે આધાર પદ્ધતિના કેટલાક ફાયદાઓ વિશે આપણે જોયું પણ આ આધાર પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ આપણે જોઈ લેવી જોઈએ જે રીતે આપણે ફાયદાઓની ચર્ચા કરી તે રીતે આધાર પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ આપણે તપાસીએ આધાર પદ્ધતિનું નામ જ એમ કહે છે કે અહીં શીખવવા માટે આધાર જરૂરી છે સ્ત્રોત જરૂરી છે મૂળ સ્ત્રોત બરાબર પ્રાઇમરી સોર્સ છે અહીંયા ખૂબ મહત્ત્વનો તેના આધારે શીખવવાનું હોય છે પરંતુ એક શિક્ષકને દરેક વખતે આવા પ્રાઇમરી સોર્સ મળવા ખૂબ મુશ્કેલ હોય છે શિક્ષક કંઈ સંગ્રહાલય કે મ્યુઝિયમ ધરાવતો હોતો નથી તેથી જુદી જુદી ઐતિહાસિક કે ભૌગોલિક ઘટનાઓ પ્રસંગો બનાવો સમાજ જીવન શીખવતી વખતે એ માટેના મૂળ સોર્સીસ મેળવવા એ ખૂબ મુશ્કેલ છે અને શિક્ષક માટે તો એ વધારે મુશ્કેલ છે તો આ એક મર્યાદા આ પદ્ધતિની છે કે દરેક વિષય વસ્તુ વિષયાંગ માટે તેના મૂળ સોર્સ મૂળ સ્રોતો મેળવવા ખૂબ મુશ્કેલ બને છે આમ આધાર પદ્ધતિના અનેક લાભો છે પણ આ એક મર્યાદાને કારણે કારણ કે આ સોર્સિસ શિક્ષકને હાથ વગા હોતા નથી આધારો મેળવવા શિક્ષક માટે સહેલી બાબત હોતી નથી અને તેથી કેટલાક શિક્ષકો છે અથવા તો તેથી શાળામાં આ પદ્ધતિનો ઉપયોગ થતો નથી કરી શકાતો નથી આધાર તરીકે કેટલીક વાર શિલાલેખ તામ્રપત્ર ફરમાન હોઈ શકે છે પણ એ એક ઐતિહાસિક શિલાલેખ તામ્રપત્ર કે ફરમાન હોય તેમાં રહેલી ભાષા છે એ આજની ભાષા ન હોઈ શકે એ સંસ્કૃત હોઈ શકે માગધી હોઈ શકે અરબી હોઈ શકે ફારસી હોઈ શકે પાલી ભાષા હોઈ શકે છે તો શિક્ષક જ્યારે આવા આધારો વડે વર્ગમાં શીખવતો હોય ત્યારે એને કંઈ પેલી સંસ્કૃત માગધી પાલી ફારસી અરબી ભાષાનું જ્ઞાન હોતું નથી આવા આધારો વડે શીખવવું એ શિક્ષક માટે ખૂબ એમાં શું શું લખેલું છે તેનો અર્થ થાય તે શિક્ષક માટે ખૂબ મુશ્કેલી એક્સપર્ટાઈઝ દરેક લોકમાં દરેક શિક્ષકમાં હોતી નથી અને તેથી આ પણ એક આધાર પદ્ધતિનો આપણે માઇનસ પોઈન્ટ કહી શકીએ કે જો આધાર છે એ બીજી ભાષામાં હોય અથવા તો વર્તમાન સમયની ભાષામાં ન હોય તો શિક્ષક માટે તેનું અર્થઘટન કરવું કરીને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવું એ ખૂબ મુશ્કેલ બની શકે છે આધાર પદ્ધતિ પરંપરાગત પદ્ધતિઓ એટલે કે પેલું કથન કરી દેવું વ્યાખ્યાન આપી દેવું ચર્ચા કરી દેવી એ જે મૌખિક પદ્ધતિ હોય છે એના કરતા પ્રમાણમાં થોડો વધારે સમય લે એ સ્વાભાવિક છે કારણ કે અહીં શિક્ષકે માત્ર કથન કરવાનું નથી શિક્ષકે માત્ર વ્યાખ્યાન આપવાનું નથી પણ કથન અને વ્યાખ્યાનની સાથે સાથે તેના આધારો પણ રજૂ કરવાના છે અથવા તો આધારોનો ઉપયોગ કરીને કથન ચર્ચા અને વ્યાખ્યાન આપવાનું છે તો અહીં પહેલાં પરંપરાગત પદ્ધતિઓ કરતાં બમણો સમય વપરાઈ શકે બમણો સમય આ પદ્ધતિ લઈ શકે તમારો બમણો સમય છે અહીં વપરાઈ શકે એવું છે એટલે કે સમય વધુ વપરાઈ શકે એ પણ આ એક પદ્ધતિની મર્યાદા છે કારણ કે જ્યારે આપણે સમય વધારે લઈએ તો અભ્યાસક્રમ પૂરો ન કરી શકીએ વિદ્યાર્થીઓને સમયપત્રક છે એ ન જાળવી શકે એવું બની શકે વિદ્યાર્થીઓ ટાઈમટેબલ સિવાયનો સમય ન ફાળવી શકે એવું પણ બની શકે છે આધાર પદ્ધતિ છે એ એ કોઈ પણ શિક્ષક છે એ આધાર પદ્ધતિનો ઉપયોગ ન કરી શકે આધાર પદ્ધતિનો ઉપયોગ કરવા માટે એક ચોક્કસ ઇતિહાસ વિષયમાં રસ આધારો એકઠા કરવાની એક વૃત્તિ જે શિક્ષકમાં હોય તે શિક્ષક છે એ આધાર પદ્ધતિનો ઉપયોગ કરી શકે સ્રોત પદ્ધતિનો ઉપયોગ કરી શકે સોર્સ મેથડનો વિનિયોગ કરી શકે અને એના માટે થોડી તાલીમ પણ જરૂરી છે કે કેવી રીતે આધારોને ભેગા કરવા કેવી રીતે આધારોને જાળવવા કેવી રીતે આધારોનો સંગ્રહ કરવો કેવી રીતે આધારોની રજૂઆત કરવી આધારોના ઉપયોગ કરીને વિષય વસ્તુની રજૂઆત કરવી આ કેટલાક મુદ્દાઓની તાલીમ જો શિક્ષક પાસે હોય તો એ વધારે સારી રીતે વિષય વસ્તુને વર્ગમાં રજૂ કરી શકે છે પણ જે શિક્ષક પાસે આ તાલીમ નથી આ સૂઝ નથી આ કૌશલ્ય નથી તેવા શિક્ષકો આ આધાર પદ્ધતિનો ઉપયોગ કરી શકે નહીં આધાર પદ્ધતિ વડે સફળતાપૂર્વક શિક્ષણ કાર્ય કરી શકે નહીં તો આ પણ આધાર પદ્ધતિની એક મર્યાદા છે કે કારણ કે બધા જ શિક્ષકોને આધાર પદ્ધતિનો ઉપયોગ કરવાની તાલીમ મળેલી હોતી નથી બધા જ શિક્ષકોની એવી સૂઝ હોતી નથી કે તેઓ તાલીમ લે અથવા તો તેમને ઇતિહાસ વિષયમાં આધારો એકઠા કરવામાં રસ કે વૃત્તિ ન હોય એવું પણ હોઈ શકે છે આધાર પદ્ધતિ થોડીક ખર્ચાળ સાબિત થઈ શકે છે કારણ કે જુદા જુદા આધારો મેળવવા તેની નકલો કરવી તેની પ્રિન્ટ કાઢવી તેની સાચવણી કરવી તે માટેનો અલગ એક ખંડ બનાવવો તેને જાળવી રાખવા માટેના માણસની નિયુક્તિ કરવી આ બધા પાછળ કેટલો ખર્ચ થઈ શકે છે અને તેથી આ પદ્ધતિનો ઉપયોગ કરવાનું વલણ છે એ ઘટે છે અથવા તો શાળામાં આ પદ્ધતિ ઉપયોગમાં લેવાતી નથી કારણ કે આધાર પદ્ધતિમાં આધારો જરૂરી છે અને આધારો મેળવવા તેનો સંગ્રહ કરવો તેની સાચવણી કરવી તેની પાછળ કેટલો ખર્ચ થાય છે અને શાળાઓ પર આર્થિક ભારણ વધે છે તેથી આધાર પદ્ધતિની આ એક મોટી મર્યાદા છે કે એમાં આર્થિક ભારણ વધી શકે છે વળી આધાર પદ્ધતિ છે એ દરેક વિષયમાં કે વિષય વસ્તુમાં ઉપયોગી બનતી નથી જે માટેના આધારો ઉપલબ્ધ હોય એવા ઐતિહાસિક સામાજિક વિજ્ઞાન કે ભૂગોળ સંબંધિત મુદ્દાઓ શીખવી શકો પણ દરેક વિષયમાં આધાર ઉપલબ્ધ હોતા નથી અને દરેક વિષય કે વિષય વસ્તુ આધાર પદ્ધતિ વડે આપણે શીખવી પણ ન શકીએ આધાર પદ્ધતિ છે એ માત્ર ઉચ્ચ શિક્ષણમાં ઉપયોગી બને છે એટલે કે આ પ્રાથમિક કક્ષાએ માધ્યમિક કક્ષાએ બહુ ઉપયોગી નથી કારણ કે અહીં વિદ્યાર્થીઓને આધારો જોવા નિરીક્ષણ કરવું અવલોકન કરવું તેના આધારે સામાન્યકરણ કરવું તર્ક કરવો ચિંતન કરવું આ બધા કૌશલ્યો છે આ બધી શક્તિઓ છે એ તો ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓમાં હોય છે તેથી આ પદ્ધતિ વડે આપણે ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ અથવા તો ઉચ્ચ શિક્ષણમાં સ્નાતક કે અનુસ્નાતક કક્ષાએ ખૂબ સારી રીતે કામ કરી શકીએ પણ પ્રાથમિક કક્ષાએ માધ્યમિક કક્ષાએ નિમ્ન પ્રાથમિક કક્ષાએ ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ આ પદ્ધતિ બહુ ઉપયોગી બનતી નથી કારણ કે એ વય જ્યોતના વિદ્યાર્થીઓ આધારોનું અર્થઘટન કરવા માટે ક્ષમતા ધરાવતા હોતા નથી તેથી આ પદ્ધતિ છે એ માત્ર ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અથવા તો હાયર એજ્યુકેશનમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેને ઉપયોગી બને છે આધાર પદ્ધતિમાં આધારોનું મહત્ત્વ છે આ આધારો જુદા જુદા પ્રકારના હોય છે અગાઉ આપણે જોયું કે આધારોમાં અસ્થિઓ હોઈ શકે છે શિલ્પ હોઈ શકે છે સ્થાપત્ય હોઈ શકે છે ચિત્રો હોઈ શકે છે દસ્તાવેજો હોઈ શકે છે ફોટોગ્રાફ હોઈ શકે છે નમૂનાઓ હોઈ શકે છે માટીકામના નમૂનાઓ હોઈ શકે છે ભરતગૂંથણના નમૂનાઓ હોઈ શકે છે જુદા જુદા વાસણો કે પાત્રો પણ હોઈ શકે છે તો આ બધું સાચવી રાખવું પડે છે શાળામાં કોઈ એક ચોક્કસ જગ્યાએ તેના સાચવણી માટેની વ્યવસ્થા કરવી પડે છે તો દરેક શાળામાં આ આધારોને સાચવી રાખવા માટેની જોગવાઈ થઈ શકતી નથી અથવા તો આધારો સાચવવા માટેની વ્યવસ્થા થઈ શકતી નથી કારણ કે તે માટે ચોક્કસ જગ્યા જોઈએ તે માટે ચોક્કસ માણસ જોઈએ તે માટે વધુ તે માટેનો ચોક્કસ ખર્ચ પણ કરવો પડે છે તેથી દરેક શાળામાં આધારોની સાચવણી માટેની વ્યવસ્થા થઈ શકતી નથી અને તેથી આ પણ એની એક મર્યાદા બની રહે છે ખાસ કરીને જે શાળાઓ આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે તે શાળાઓને આ આધાર પદ્ધતિનો ઉપયોગ કરવો અથવા તો આધારોની સાચવણી કરવી આધારોના સંગ્રહ કરવા એ મુશ્કેલીભર્યું બની શકે છે આધારોનો સાચવવા માટે સામાજિક વિજ્ઞાન ખંડ હોવો જોઈએ આધારો પૂરા પાડવા માટે એક સમૃદ્ધ પુસ્તકાલય હોવું જોઈએ કારણ કે એમાં જુદા જુદા પુસ્તકોમાંથી પણ શિક્ષકે આધારો પૂરા પાડવાના હોય છે એ આત્મકથા હોઈ શકે ડાયરી હોઈ શકે છે જીવનચરિત્રો હોઈ શકે છે પત્રો હોઈ શકે છે તો આ બધું પુસ્તકાલય હોય તો તેમાંથી સુલભ બની શકે આધારો છે એ સામાજિક વિજ્ઞાન ખંડ હોય તો ત્યાં સચવાઈ શકે ત્યાં તેનો સંગ્રહ થઈ શકે પણ દરેક શાળામાં સામાજિક વિજ્ઞાન ખંડ અલગ સામાજિક વિજ્ઞાન ખંડ હોય એક શાળાને પોતાનું આગવું પુસ્તકાલય હોય એક વિષયનું ચોક્કસ પુસ્તકાલય હોય એવું બનતું નથી અને તેથી આધાર પદ્ધતિ માટે આધારો મેળવવા આધારો સાચવવા આધારોને જાળવી રાખવા આધારોનો સંગ્રહ કરવો એ મુશ્કેલ બને છે અને તેથી શિક્ષકો આધારોનો ઉપયોગ કરતા અથવા તો આધાર પદ્ધતિનો ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવી શકે એવું બની શકે છે આધાર પદ્ધતિના પ્લસ પોઈન્ટ કયા છે એ પણ આપણે જોયા આધાર પદ્ધતિના માઇનસ પોઈન્ટ કયા છે એ પણ આપણે જોયા પણ તેમ છતાં આધાર પદ્ધતિનો જો આપણે ઉપયોગ કરીએ તો એ માટે આપણે કેટલીક બાબતો ધ્યાને લેવી જોઈએ આ બાબતોનો ધ્યાને લઈને જો આપણે આધાર પદ્ધતિ વડે શિક્ષણ કાર્ય કરાવીએ તો આપણે વધુ સારી રીતે શિક્ષણ કાર્ય કરાવી શકીશું વધુ ગુણવત્તાપૂર્ણ કાર્ય કરાવી શકીશું ઓછા સમયમાં વધુ સારું કામ એક શિક્ષક તરીકે સારું કામ કરી શકું તો એ ધ્યાનમાં રાખવાની બાબતો આપણે તપાસીએ અથવા તો ક્રમશઃ જોતા જઈએ સ્રોત કે આધારો છે એની આપણે સાચવણી કરવી જોઈએ એવું બની શકે કે આ વખતે આપણે જે વિષય કે વિષયાંગ શીખવવા માટે સ્રોત કે આધારો મેળવા હોય તેનો ઉપયોગ કરીને આપણે પછી હવે આ તસવીર હવે આ ફોટોગ્રાફ હવે આ પુસ્તક કંઈ કામનું નથી એમ માનીને આપણે તેને ઉપયોગી ન ગણીએ એવું બની શકે તો ફરી પાછું જ્યારે બીજા વર્ષે અથવા તો બીજા કોઈ મુદ્દામાં એની જરૂર પડે ત્યારે આપણે પાછી એની તપાસ કરવી પડશે આપણે એને શોધમાં નીકળવું પડશે આપણે તેને શોધવા પડશે અને એ માટે આપણે વધુ સમય શક્તિ અને નાણાંનો ખર્ચ થશે તો જેમ જેમ આપણે આધારો મળતા જાય તે બધા જ આધારોને આપણે ધીમે ધીમે સાચવવા જોઈએ ક્રમશઃ તેનો સંગ્રહ કરતા રહેવો જોઈએ જેથી કરીને જ્યારે પણ આપણને જરૂર પડે બીજા વિષય કે વિષયાંગમાં જરૂર પડે બીજા વર્ષે જ્યારે એની જરૂર પડે ત્યારે આપણે તેનો ઉપયોગ કરી શકીએ અને આધાર પાછળ જે આપણે એકવાર સમય શક્તિ અને નાણાંનો ખર્ચ કર્યો છે તેનો વારંવાર આપણે લાભ લઈ શકીએ વારંવાર તેનો ફાયદો ઉઠાવી શકીએ આધાર કે સ્ત્રોત વર્ગખંડમાં ન રાખવા જોઈએ કારણ કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ બેસતા હોય છે અને તેઓ આધાર કે સ્ત્રોતને નુકસાન પહોંચાડી શકે કુતુહલ કે જિજ્ઞાસાવશ તેઓ આધાર જોવા માટે કંઈક લે અને તોડફોડ થઈ શકે અથવા તો આધારોને નુકસાન થઈ શકે અને ફરી પાછું આપણા માટે એ આધાર મેળવવા મુશ્કેલ બની શકે તો આધાર કે સ્ત્રોતોની સાચવણી માટે સ્રોતોના સંગ્રહ માટે એક અલગ ખંડ અલગ કક્ષ શાળામાં આપણે નક્કી કરવો જોઈએ ત્યાં જ બધા આધારો સુવ્યવસ્થિત રીતે આપણે સાચવવા જોઈએ સ્ત્રોત કે આધારોની આપણે માની લો કે આપણને મૂળ સ્ત્રોત નથી મળતો મૂળ આધાર આપણને ન મળી શકે એવું બની શકે તો એનો અર્થ એવો નહીં કે આપણને મૂળ સ્ત્રોત કે મૂળ આધાર નથી મળતો બરાબર પ્રાઇમરી સોર્સ ન મળે તો આપણે સેકન્ડરી સોર્સ મેળવી શકીએ અથવા તો સેકન્ડરી સોર્સનો ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે કોઈ શિલ્પ સ્થાપત્ય ચિત્ર એ મૂળ ચિત્ર એ મૂળ શિલ્પ એ મૂળ સ્થાપત્ય એ મૂળ માટે નમૂનો કોઈ સંગ્રહસ્થાન કોઈ વ્યક્તિ પાસે કોઈની માલિકીમાં હોઈ શકે છે પણ એવા સમયે આપણે તેની તસવીર લઈ શકીએ તેની ઝેરોક્સ કાઢી શકીએ તેની બીજી એક પ્રિન્ટ પણ લઈ શકીએ તો મૂળ સ્ત્રોત ન મળે તો તેવા સમયે વિકલ્પ તરીકે આપણે એ મૂળ સ્ત્રોત ઓરિજિનલ સોર્સની ફોટોકોપી પ્રિન્ટ કે ઝેરોક્સ કોપી આપણે કરાવી લેવી જોઈએ અને આમ પણ આપણે એક આધાર ઊભો કરી શકીએ છીએ આધાર પદ્ધતિ વડે શીખવવા માટે શિક્ષકે પહેલાં આયોજન કરી લેવું જોઈએ કે કયું વિષય વસ્તુ શીખવવાનું છે ક્યારે શીખવવાનું છે એ વિષય વસ્તુ શીખવવા માટે કયા કયા આધારો જરૂરી બનશે એમાંથી કયા આધારો શાળામાં ઉપલબ્ધ છે આ બધી વિચારણા કરીને પછી જ આધાર પદ્ધતિ વડે શીખવવાનું વલણ આપણે કેળવવું જોઈએ અન્યથા આધાર પદ્ધતિ વડે આપણે સારી રીતે ન શીખવી શકીએ શીખતા શીખવતા શીખવતા આપણને યાદ આવે કે આ આધાર આપણી પાસે પડ્યો છે અને પછી આપણે વિદ્યાર્થીઓને મોકલીએ અને એ આધાર લઈને આવે અને પછી પાછું આપણે શીખવીએ તો આમાં વિદ્યાર્થીઓનો રસ છે એ પણ જળવાતો નથી સમય પણ વધારે વપરાય છે અને શિક્ષણ છે એ આયોજન વગરનું અનુભવાય છે તો જ્યારે આપણે આધાર પદ્ધતિ વડે શીખવવાનું વિચારતા હોઈએ તો એ માટેનું પૂર્વ આયોજન કરવું જોઈએ એ માટે જરૂરી બધી જ તૈયારી કરવી જોઈએ આયોજન અને તૈયારી થઈ જાય પછી જ શિક્ષકે આધાર પદ્ધતિ વડે શીખવવાનો કામ કરવું જોઈએ પ્રાથમિક સ્ત્રોત પ્રાઇમરી સોર્સિસ છે એનો ઉપયોગ શક્ય હોય એટલો વધારે કરવો જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓ માહિતી વધુ પ્રમાણિત માહિતી મળે વધુ વાસ્તવિક માહિતી મળે આપણે આધાર તરીકે શાળામાં કે પુસ્તકાલયમાં બીજા કોઈ પુસ્તકાલયમાં જુદા જુદા વર્તમાનપત્રો કે મેગેઝિન્સ આવતા હોય ન્યૂઝપેપર આવતા હોય એમાં કોઈ તસવીર અહેવાલ કે સમાચારો છપાયા હોય એના કટિંગ આપણે રાખી શકીએ એ કટિંગને સાચવી શકીએ એ કટિંગનું લેમિનેશન કરી શકીએ અને જાળવી રાખીએ તો જ્યારે જ્યારે આપણે એ આધાર સંબંધિત વિષય વસ્તુ શીખવવાનું થાય ત્યારે ત્યારે આપણે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી શકીએ આપણા વસ્તુને વધુ રસપ્રદ રીતે રજૂ કરી શકીએ વિદ્યાર્થીઓને અધ્યયનમાં આનંદ આપી શકીએ તેથી આપણે આધાર પદ્ધતિ વડે શીખવવાનું પસંદ કરતા હોય તો આ પણ એક બાબત ધ્યાનમાં જાળવી રાખીએ કે જ્યાં ક્યાંય પણ આવા સામયિકો કે વર્તમાનપત્રોમાં આવા કોઈ આધારો આપણને જોવા મળે તરત જ આપણે એની એનો ફોટો લઈ લઈએ અથવા તો આપણે તેની એક ફોટોકોપી કરાવી લઈએ જેથી કરીને આપણે ભવિષ્યમાંથી શિક્ષણ કાર્ય વખતે ઉપયોગી બને આધાર પદ્ધતિમાં શિક્ષક છે એ ઘણીવાર કેટલાક અવતરણો એટલે કે કોટેશનનો ઉપયોગ કરતા હોય કે ગાંધીજીએ આમ કહ્યું હતું ભગતસિંહે આમ કહ્યું હતું તો આ અવતરણ અને કોટેશન છે એ વિદ્યાર્થીઓને વાંચી શકાય તે રીતે વર્ગખંડમાં રજૂ કરી શકવા જોઈએ અથવા તો વિદ્યાર્થીઓને બધા જ વિદ્યાર્થીઓ સાંભળી શકે એ રીતે હાવભાવ સાથે આરોહ અવરોહ સાથે વર્ગખંડમાં શિક્ષકે રજૂ કરવા જોઈએ તો વિદ્યાર્થીઓ વધુ સારી રીતે સમજી શકે સાંભળી શકે અને વિષય વસ્તુને બરાબર આત્મસાત કરી શકે આપણે ક્યારેય એવા અક્ષરોવાળા અવતરણો વર્ગખંડમાં ન રજૂ કરી શકીએ જે એ ફોર સાઇઝના એક પાનામાં ટાઈપ કરેલા હોય એને વિદ્યાર્થીઓને કહીએ કે આમાંથી વાંચો તો વિદ્યાર્થીઓ વાંચી નહીં શકે અને સમજી પણ નહીં શકે તેથી જ્યારે પણ અવતરણો વડે આપણે અવતરણોનો આધાર લઈને શીખવવાના હોય ત્યારે એ બાબત ચોક્કસ ધ્યાનમાં લેવી જોઈએ કે અવતરણો વાંચી શકાય એવા અક્ષરો વડે લખેલા હોવા જોઈએ અથવા તો શિક્ષકે તેનું આદર્શ વાંચન કરી બતાવવું જોઈએ આપણે જે આધાર લઈએ છીએ શીખવવા માટે તે કોઈ પુસ્તક હોય એ પુસ્તક છે એ પ્રમાણિત હોય એટલે કે કોઈ એક્સપર્ટે તે લખેલું હોય એ મૂળ ગ્રંથ હોય તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ બરાબર કોઈ પણ વ્યક્તિએ લખેલો પુસ્તક છે એ આપણો આધાર ન બની શકે પણ એ વિષયમાં ઊંડી સૂઝ તજજ્ઞતા વિદ્વતા ધરાવતા વ્યક્તિએ જો લખ્યું હોય એમાં એની એક્સપર્ટાઇઝ હોય અને પછી એણે બુક લખી હોય તો એવી બુક છે એ આપણે આધાર તરીકે ઉપયોગમાં લેવી જોઈએ કોઈ પણ મેગેઝિન કોઈ પણ બુક આધાર તરીકે આપણે ઉપયોગમાં ન લેવી જોઈએ ઘણી વાર આપણને મૂળ આધાર નથી મળતો તો એનો અર્થ એ નથી કે ચાલો આપણે મૂળ આધાર નથી મળતો તો આપણે આધાર ઊભો ન કરવો આપણે મૂળ આધાર ન મળે તો એ મૂળ આધાર જ્યાં હોય ત્યાંથી આપણે એની તસવીર લઈએ આપણે એની એનું એક નાનકડું મોડેલ બનાવીએ આપણે કંઈ તાજમહેલ આપણા વર્ગખંડમાં ન લાવી શકીએ પણ તાજમહેલની તસવીર તાજમહેલનું નાનકડું નાનકડી પ્રતિકૃતિ આપણે વર્ગખંડમાં રજૂ કરી શકીએ તો આવું પણ આપણે આધાર પદ્ધતિમાં ઉપયોગમાં લઈ શકીએ જો આપણને ઓરિજિનલ સોર્સ અવેલેબલ નથી પ્રાઇમરી સોર્સ અવેલેબલ નથી તો આપણે આ પ્રયુક્તિનો ઉપયોગ પણ આપણી શિક્ષણ પદ્ધતિમાં કરી શકીએ છીએ જૂના પુસ્તકો જૂના મેગેઝીનો કેટલીક વાર તો એ એ જૂના પસ્તીમાં કે ભંગારવાળા પાસે હોય છે આવા પુસ્તકોને આવા સામયિકો જો ઇતિહાસ ભૂગોળ વિષયના પુસ્તકોને સામયિકો તપાસીએ તો એમાં પણ આપણને આપણા પાઠ્યપુસ્તક સંબંધિત આપણા વિષય વસ્તુ સંબંધિત અનેક આધારો મળી શકે તો કેટલીક વાર આપણને જૂના પુસ્તકો કે સામયિકો જોવા મળે આપણના વિષયના તો આપણે એ જોવા જોઈએ તપાસવા જોઈએ અને એમાંથી પણ આપણે આપણા વિષય વસ્તુ માટેના આધારો ઊભા કરી શકીએ છીએ કેટલીક વાર એવું બનતું હોય છે કોઈ ચોક્કસ સિક્કા ચલણી નાણું કોઈ ચોક્કસ શિલ્પ સ્થાપત્ય ચિત્ર છે આપણા કોઈ સગા સંબંધી હોય મિત્રો પાસે હોય કોઈ વિદેશમાં રહેનારી વ્યક્તિ પાસે પણ તે હોય તો આપણે એવા લોકોનો સંપર્ક કરીએ તે એકાદ દિવસ માટે આપણે આપણી શાળામાં લાવીએ જો આપણે શાળામાં ન લાવી શકીએ તો એની તસવીર એમની પાસેથી મગાવીએ એવું પણ આધાર પદ્ધતિમાં આપણે કરી શકીએ અને આ રીતે આપણે આપણા વિષય વસ્તુને વધુ ન્યાય આપી શકીએ આપણે જે કંઈ શીખવવા માગીએ છીએ તેને વધુ સારી રીતે શીખવી શકીએ છીએ આપણે એવું પણ કરી શકીએ છીએ કે એકમને અંતે આપણે એ એકમ માટે જેટલા પણ આધારોનો ઉપયોગ લીધો છે એ બધા જ આધારોનું એક નાનકડું પ્રદર્શન યો છે બધા વિદ્યાર્થીઓ એને જુએ અને એના આધારે સમગ્ર એકમનો ખ્યાલ મેળવી શકે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આધાર પદ્ધતિ એટલે શું તેના કયા કયા લાભો છે તેની કઈ કઈ મર્યાદાઓ છે અને એક શિક્ષક તરીકે જો આપણે આધાર પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તો આપણે કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ તેની ચર્ચા કરીએ એક ઇતિહાસ વિષય માટે ભૂગોળ માટે અથવા તો એમ કહી શકીએ કે સામાજિક વિજ્ઞાન માટે આધાર પદ્ધતિ છે એ એક ક્રાંતિકારી પદ્ધતિ છે આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે આપણું ઇતિહાસનું શિક્ષણ કાર્ય વધુ રસપ્રદ વધુ અસરકારક વધુ ગુણવત્તાપૂર્ણ બનાવી શકીએ છીએ સામાજિક વિજ્ઞાનના શિક્ષકે આ પદ્ધતિ પર પ્રભુત્વ મેળવવું જોઈએ આ પદ્ધતિ માટે જુદા જુદા આધારોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેમાં વધુ રસ કેળવવો જોઈએ અને આપણે આપણા શિક્ષણને રસપ્રદ બનાવવું જોઈએ તો આપ સૌ પાસે અપેક્ષા છે કે આપ સૌ જ્યારે વર્ગમાં જશો ત્યારે આ પદ્ધતિ વડે પણ શીખવવાનો પ્રયત્ન કરશો અને વિદ્યાર્થીઓને એક અધ્યયનમાં એક નવા આનંદનો અનુભવ કરાવશો આપ સૌએ આધાર પદ્ધતિ વિશેની આપણી જે ચર્ચા છે એને ધ્યાનપૂર્વક સાંભળી તે બદલ હું આપ સૌનો આભાર માનું છું ફરી પાછું એક નવા વિષય નવા મુદ્દાની ચર્ચા માટે આપણે મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ આપ સૌનો ખૂબ ખૂબ આભાર